नमस्कार मित्रों, हूँ जुगलसिंह ठाकुर, राज्यसभा सांसद। आपणे सौ जाणीए छीए प्रमाणे अत्यारे हालनी परिस्थिति प्रमाणे कोरोनानी बीमारी समग्र दुनियानी अंदर फैलाई चूकी छे अने आ बीमारीने ध्यानमां राखीने ज माननीय वडाप्रधान नरेन्द्रभाई मोदी साहेबे आपणे सौने हमणां ज एक विनंती करवामां आवी छे કે આપણે સૌએ 21 દિવસ માટે આપણે આપણા પોતાના ઘરે આપણા પોતાના પરિવાર સાથે 21 દિવસ માટે આપણા પોતાના ઘરે રહેવાનું છે અને મારી પણ વિનંતી છે સમગ્ર પ્રત્યેક ભારતવાસીને કે આપણે આ વિનંતીને સ્વીકાર કરીએ। સાથે સાથે મારે એટલું ચોક્કસ કહેવું છે કે આ બીમારીથી ગભરાવાનું કે ડરવાની જરૂરિયાત નથી, પરંતુ સાવચેતી રાખવાની જરૂરિયાત છે। એટલે બે હાથ જોડીને વિનંતી કરું છું દરેક ભારતવાસીને કે આપણે સૌ આ વિનંતી સ્વીકાર કરી અને આપણે પોતાના ઘરે રહીએ અને કોઈ એવું અર્જન્ટ કામ ના હોય તો ઘરની બહાર ના નીકળીએ। સાથે આપણે સૌ જાણીએ છીએ એ પ્રમાણે કે આપણી આજુબાજુ જેવા પરિવારો રહેતા હોય છે કે જે લોકો રોજે રોજ મજૂરી કરી અને પોતાનું અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હોય છે, આવા પરિવાર માટે આપણી જે ગુજરાત સરકાર છે માન્ય વિજયભાઈ રૂપાણી સાહેબ એમણે હમણાં એક જાહેરાત કરી કે જે લોકો રેશનિંગ કાર્ડ ધરાવતા હોય એવા પરિવારો, લગભગ ગુજરાતની અંદર 60 લાખ કરતા પણ વધારે પરિવારો છે, એટલે જનસંખ્યા ગણીએ તો 3.5 કરોડ જેટલી જનસંખ્યા થાય, આવા પરિવાર માટે માન્ય વિજયભાઈ રૂપાણી સાહેબે એક જાહેરાત કરી છે કે સસ્તા અનાજની જે દુકાનો, જે પંડિત દીનદયાલની દુકાન, જે 1 એપ્રિલના રોજથી આવી દુકાનો ઉપરથી જે રેશન કાર્ડ ધરાવતા હોય એવા પરિવારના વ્યક્તિ કે જે ત્યાં જઈને એમને 3.5 કિલો ઘઉં, 1 કિલો ચોખા, 1 કિલો દાળ, 1 કિલો ખાંડ, 1 કિલો મીઠું આ પણ મળશે, એ પણ વિના મૂલ્ય મળવાનું છે। એટલે મારી સાથે વિનંતી પણ એ છે કે જ્યારે 1 તારીખે આ રેશનિંગની દુકાને, સસ્તા અનાજની દુકાને જે પરિવારો જે આ લેવા જતા હોય ત્યાં પણ ભીડભાડ ના કરે અને ત્યાં એમને આ રાશન મળવાનું જ છે। સાથે મારી વિનંતી પણ છે કે મારો આ વિડીયો જે લોકો જોઈ રહ્યા છે એમની આજુબાજુ આવા જે પરિવારો રહેતા હોય એવા પરિવારોને આ મારો વિડીયો પહોંચે, જેથી કરીને આ 1 તારીખે જે રાશન મળવાનું છે એ રાશન એમને મળી શકે। સાથે સાથે મારા એમપી લેન્ડ ફંડની અંદરથી હું 5 જિલ્લાની અંદર મારા ફંડમાંથી હું આપવા માગું છું કે જે આવી મહામારી, આ જે કોરોનાની જે બીમારી છે એ બીમારીથી લોકોને બચવા માટે સાધનો મળે, એટલે પ્રથમ ગાંધીનગર જિલ્લાની અંદર જે હોસ્પિટલ, સિવિલ હોસ્પિટલ છે એની અંદર 50 લાખ રૂપિયાની જાહેરાત કરું છું કે જે એવા સાધનો લાવી શકે કે વેન્ટિલેટર છે, ઇન્ફ્રારેડ થર્મોમીટર છે, માસ્ક છે, સેનિટાઇઝર છે અને એવી અન્ય કોઈ વસ્તુઓ કે જે હોસ્પિટલને આવા દર્દીઓને કામમાં લાવી શકે એવી દરેકે દરેક વસ્તુ માટે 50 લાખ રૂપિયાની જાહેરાત કરું છું। એવી રીતે બીજો જિલ્લો મહેસાણા જિલ્લાની અંદર સિવિલ હોસ્પિટલની અંદર 50 લાખ રૂપિયાની જાહેરાત કરું છું આવા સાધનો લાવવા માટે। એવી રીતે ત્રીજો જિલ્લો બનાસકાંઠા જિલ્લો જાહેરાત કરું છું આવી સાધનો લાવવા માટે જે આવા દર્દીઓને કામમાં લાગી શકે। પાટણ જિલ્લામાં પણ 50 લાખ રૂપિયાની જાહેરાત કરું છું આવા દર્દીઓને કામમાં લાગી શકે એવા સાધનો લાવી શકે એટલા માટે। અને 5મો જિલ્લો એવો સાબરકાંઠા જિલ્લાની અંદર પણ 50 લાખ રૂપિયાની જાહેરાત કરું છું કે આવા દર્દીઓને કામમાં લાગી શકે એવા સાધનો લાવી શકે। વધારે ના કહેતા આપ સૌએ મને શાંતિથી